ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, એક નવા જ પાઠ સાથે તમારી સમક્ષ હું હાજર થઈ છું. આ પાઠનું નામ છે બે બહાદુર છોકરા. આ પાઠમાં બે બહાદુર છોકરાની વાત કરવામાં આવી છે. આ બે છોકરાઓ પોતાની બહાદુરી કઈ રીતે બતાવે છે, આવી પડેલી મુશ્કેલીનો સામનો તેઓ કઈ રીતે કરે છે તેનું અહીં વર્ણન કર્યું છે. તો ચાલો આપણે આ પાઠને પઠન અને શ્રવણ દ્વારા સમજીએ. ઓકે, તો આપણે આ પાઠની શરૂઆત કરીએ. પાઠ 15, બે બહાદુર છોકરા. હાલતો પ્રાણીના શિકારની કાયદાથી મનાય છે, પણ પહેલાના વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા. વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનામાં રાજાઓને શિકાર કરવાનો શોખ હતો. પહેલાંના જમાનામાં મનોરંજન કરવા માટે બીજા કોઈ એવા સાધનો હતા નહીં, એટલે તેઓ જંગલમાં જઈને શિકાર કરતા અને આનંદ માણતા. અત્યારે આપણે શિકાર કરી શકતા નથી, કેમ? કારણ કે અત્યારે કાયદાથી આ વસ્તુ ગુનો કહેવાય છે. એટલે જો અત્યારે શિકાર કરવામાં આવે તો તેમાં ગુનામાં નોંધાય છે, બરાબર? પહેલાંના રાજાઓ શિકાર કરીને આનંદ મેળવતા હતા. 6.5 દાયકા પહેલાં કાંગસા ગામે કરવામાં આવેલા એક શિકારની આ વાત છે. કાંગસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ, તેનો તાલુકો ઢારી. કાંગસાની પશ્ચિમે ગીરના ડુંગર અને જંગલ. 6 દાયકા પહેલાં એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા, એમાં સિંહ પણ ખરા. 6.5 દાયકા પહેલાંની આ વાત છે. દાયકો એટલે શું? દાયકો એટલે કે 10 વર્ષનો ગાળો. તો અહીંયા 6.5 દાયકાની વાત કરવામાં આવી છે. તો તમે ગણી કાઢો. ચાલો, 1 દાયકો એટલે 10 વર્ષ, તો અહીંયા 6.5 દાયકાની વાત કરવામાં આવી છે, બરાબર? તો ગણો કેટલા વર્ષ થયા હશે, બરાબર ને? કયા ગામની વાત છે? કાંગસા ગામની વાત છે. એક શિકારીની વાત છે. અને આ કાંગસા ગામ ક્યાં આવેલું છે? કાંગસા એ અમરેલી જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ છે, અને એનો તાલુકો કયો છે? ધારી તાલુકો છે. કાંગસા ગામની પશ્ચિમે શું આવેલું છે? પશ્ચિમ દિશામાં શું આવેલું છે ખબર છે? ત્યાં ગીરના જંગલો, ડુંગરો આવેલા છે અને જંગલો આવેલા છે. 6 દાયકા પહેલાં આ જંગલમાં પાર વગરના જાનવરો હતા. પાર વગરના એટલે કે અસંખ્ય, તમે ગણી ન શકો એટલા શું હતા? જાનવરો હતા, પ્રાણી હતા, અને એમાં સિંહ પણ હતા. આજે પણ સૌથી વધારે સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે. જો તમે ગીરનો પ્રવાસ કર્યો હોય તો કદાચ આ જોઈ શકો. કાંગસા ગામની નજીક એક વોકળો છે. વોકળો એટલે શું? વોકળો એટલે પાણીનો નાનો વહેરો, કે જ્યાં જંગલના પ્રાણીઓ પાણી પીવા આવતા હતા. સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વોકળા સુધી પાણી પીવા આવતા. એને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા. કોઈ 1 નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા. વોકળાની નજીક એક ઊંચો માછડો બાંધવામાં આવ્યો હતો. મહારાજા એમના મદદનીશો સાથે માછડા ઉપર ગોઠવાયા હતા. મિત્રો, આ પ્રાણીઓ વોકળા સુધી પાણી પીવા માટે આવતા હતા, અને એને જ કારણે આ જે શિકારના શોખીન લોકો હતા એ શિકાર કરવા માટે અહીં સુધી આવતા. કારણ કે તેઓ જાણતા હતા કે જાનવરો અહીંયા પાણી પીવા આવે છે, અને એને કારણે આપણે સરળતાથી તેનો શિકાર કરી શકીશું. હવે નવેમ્બર મહિનો ચાલી રહ્યો હતો ત્યારે વડોદરા રાજ્યના મહારાજા કયા
સયાજીરાવ અહીં શિકાર કરવા માટે આવ્યા હતા. પોકળાની નજીક એક ઊંચો માછડો બાંધવામાં આવ્યો હતો. માછડો એટલે શું? માછડો એટલે વાંસડા બાંધીને તેના ઉપર બેસી કે ઊભા રહી શકાય તેવી રીતે તેની ગોઠવણી કરેલી હોય એને માછડો કહેવાય. ટૂંકમાં કહીએ તો એક માળો. માછડા ઉપર ચડીને શિકારને આવતો આસાનીથી જોઈ શકે એ માટે માછડો બાંધવામાં આવ્યો હોય છે. રાજા જ્યારે શિકાર કરવા આવ્યા હતા તો તેઓ તેમની સાથે પોતાના મદદનીશોને પણ લાવ્યા હતા. એટલે રાજા હવે શું કરે છે? માછડા ઉપર પોતાના મદદનીશો સાથે ગોઠવાઈ જાય છે. શા માટે? શિકારની રાહ જોવા માટે માછડા ઉપર ગોઠવાઈ જાય છે. માછડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા. એમાં સુખપુર ગામના બે છોકરાઓ પણ હતા. એકનું નામ હરી અને બીજાનું નામ અર્જન. તે હિંમતબાજ પણ હતા. આ બે છોકરાઓ માછડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા. એમની પાસે દાંતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. હવે આ માછડો હતો ત્યાંથી થોડેક અંતરે એ વિસ્તારમાં બીજા લોકો પણ ત્યાં આ વસ્તુને જોતા હતા. અને ત્યાં એક સુખપુર ગામના બે છોકરાઓ પણ આવ્યા હતા. આ બે છોકરાનું નામ શું હતું? હરી અને અર્જણ હતું. આ બે છોકરાઓ ખૂબ જ હિંમતબાજ હતા. હિંમતબાજ એટલે કે સાહસિક, ડર્યા વગર પરિસ્થિતિનો સામનો કરવો. આ બે છોકરાઓ પણ શિકાર માટે આવ્યા હતા અને તેઓ પણ માછડાની નજીક એક ઝાડ હતું એ ઝાડની પાછળ લપાઈને ઊભા રહી ગયા હતા. લપાઈને એટલે કે સંતાઈને ઊભા રહી ગયા હતા. હવે તેઓ શિકાર કરવા તો આવ્યા હતા પણ તેમની પાસે કોઈ હથિયાર નહોતું. હથિયાર હતું તે કયું હતું? એક દાંતરડા જેવું હથિયાર હતું. દાંતરડું તો તમે મિત્રો જોયું જ હશે. એનો ઉપયોગ ખેતરમાં ઘાસ એવો કાપવા માટે, ડાળીઓ કાપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. નવેમ્બર મહિનો અડધો થયો હતો. નવેમ્બર મહિનો એટલે શિયાળો. નવેમ્બર મહિનામાં શિયાળાની ઋતુ ચાલતી હોય. દિવસ તૂકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું. મિત્રો, નવેમ્બર મહિનો એટલે શિયાળાનો મહિનો અને ઠંડી પણ શરૂ થઈ ગઈ હોય. અને તમે જાણતા જ હશો કે શિયાળામાં દિવસ કેવો હોય છે? ટૂંકો હોય છે, રાત લાંબી હોય છે. દિવસ ટૂંકો હોય એટલે સૂર્ય જલ્દી આથમવા માંડે અને અંધારું જલ્દી થવા માંડે. સાંજનો સમય હતો અને સૂર્ય આથમવાની તૈયારી જ હતી એટલે અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું. એ સમયે ધીરે ધીરે મલપત્તો એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો. મલપતો એટલે થાથથી ધીમે ધીમે ચાલતો હોય એ રીતે. વોકળા ભણી એટલે કે વોકળા બાજુ કોણ આવતો દેખાય છે? સિંહ આવતો દેખાય છે. વોકળાની કાંઠે આવીને એ ઊભો રહ્યો. એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ગોળો દાબ્યો. ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. તો મિત્રો, સાંજના સમયે આ સિંહ ઠાથથી આવતો દેખાય છે. કઈ બાજુ આવે છે? વોકળા તરફ આવી રહ્યો છે. તો એ વખતે મહારાજા શું કરે છે કે એમના હાથમાં બંદૂકનો ઘોડો દાબ્યો. એટલે કે એમના હાથમાં જે બંદૂક હતી એ બંદૂકની ગોળીને તેમણે છોડી. તો આ રીતે મહારાજા સયાજીરાવ સિંહનો શિકાર કરવા માટે પોતાની બંદૂકમાંથી ગોળી છોડે છે. ભડાકા સાથે બંદૂકની ગોળી છૂટી જાય છે. વિદ્યાર્થી મિત્રો,
અહીં સુધીના પાઠમાં તમને સમજ પડી ગઈ હશે, બરાબર ને? આ પાઠનું વાંચન તમારે કરવાનું રહેશે. હજુ આ પાઠનો અભ્યાસ બાકી છે. જે પાઠ આ અધૂરો છે એને આપણે હવે પછીના ભાગમાં સમજીશું. ત્યાં સુધી આવજો.